फ्रेंड्स, स्टैंडर्ड 11th, सब्जेक्ट इंग्लिश, पार्ट 2, योग फॉर हेल्थ, रीड 2, यूनिट नंबर 4, रीड 2, योग फॉर हेल्थ। आपने कई वक्त चर्चा करी थी, आज आपने एने पूरो करीशु। सूर्य नमस्कार इज एन एंसिएंट फॉर्म ऑफ योगा। सूर्य नमस्कार ए योगनु प्राचीन रूप छे। दिस फॉर्म ऑफ योग इज अ कम्प्लीट मेडिटेटिव टेक्निक। आज योगनु आज स्वरूप छे ए संपूर्ण मेडिटेटिव टेक्निक औषधीय पद्धति दर्शावतो स्वरूप छे। इट इन्क्लूड्स आसन्स, जेमां आसन पण आव्या छे, एंड प्राणायाम, अने प्राणायाम पण समावेश थाय छे। इट इज अ कॉम्बिनेशन ऑफ 12 डिफरंट पोस्चर्स, अने ते 12 विविध परिस्थितिओना मिश्रण छे। एमां 12 अलग अलग प्रकारनी स्थितिनो सुमेळ छे, फॉलोड इन अ पर्टिक्युलर सिक्वन्स विद अ स्पीकिंग ब्रीदिंग पेटर्न। अने श्वास लेवा, रोकवा के बाहर काढवानी एक खूब ज अद्भुत क्रम कसरत आपनारी एक पद्धति छे। इट हेल्प्स एन इंडिविजुअल टू वाइटलाइज। ते व्यक्ति ने वाइटलाइज खूब समृद्ध बनावे छे, एंड अनब्लॉक्स द वॉल सिस्टम। अने आखू शरीर ने अंदर जे ब्लॉक छे, एटले के अंदर कोई पण प्रकारनी ब्लॉकेज होय तो एने दूर करे छे। रक्तवाहिनीओ अथवा तो ब्लड क्लॉटिंग थई गयू होय के रक्तवाहिनीओ बारीक थई गई होय चरबीने कारणे, तो એ દૂર કરે છે। ઇટ રિડ્યુસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી। તે શરીરના બધા જ ભાગમાંથી ચરબીને ઘટાડે છે। એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન ઇચ એન્ડ એવરી મસલ્સ। કારણ કે તે પ્રત્યેક સ્નાયુઓ અને પ્રત્યેક એક એક સ્નાયુઓને તે ક્રિયાશીલ બનાવે છે। તો હવે સૂર્ય નમસ્કાર શીખવા માટે આપણું ધ્યાન સંપૂર્ણપણે એની 12 પોઝિશન પર હોવી જોઈએ। તો હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, સૌથી પહેલાં પહેલો ભાગ, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર। દેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર। સૂર્ય નમસ્કારમાં 12 પરિસ્થિતિઓ છે। ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ, અને કૌંસમાં તે પોઝિશન, તે કસરતનો લાભ શું છે એ દર્શાવ્યો છે। નંબર 1, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર। તમારા બંને પગને ભેગા કરી ઊભા રહો, પાલ્મ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ। તમારા બંને હાથ છાતીની આગળ તમારી હથેળી નમસ્કારની મુદ્રામાં હોવી જોઈએ। ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો, પ્રોપરલી યોગ્ય રીતે આંખો બંધ કરો। તો આ જે પદ્ધતિ છે, આ જે પોસ્ચર છે, તમે જોઈ શકો છો કે નંબર વનની જે પરિસ્થિતિ છે, તમે દરેકે દરેક 12 વખતે તમારે આકૃતિમાં જોવું પડશે। તો પ્રમોટ્સ બેલેન્સ, એટલે સમતુલા વધારે છે। સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસનતંત્રને ક્રિયાશીલ બનાવે છે। એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, તમારા ડોકના સ્નાયુઓ, પીઠના સ્નાયુઓ અને ખભાને એક્સરસાઇઝ આપે છે।
હવે તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? બે નંબર ઉપર. તો જો બે નંબર ઉપર બંને હાથ ઉપર છે અને આ રીતે આકૃતિમાં જુઓ બરાબર. ઓકે, હવે એને હું વર્ણન કરીશ. રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, તમારા માથા ઉપર તમારા હાથ લઈ જાઓ. એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ ટચિંગ ઇચ અધર એન્ડ બાયસેપ ટચિંગ યોર ઇયર્સ. તમારા જે હથેળી છે એ હથેળી અને ખભો, તમારો હાથ તમારો બાયસેપ એ કાનને અડે એ રીતે રાખો. સ્ટ્રેચ યોર એબડોમન, પેટને વિસ્તૃત કરો એઝ મચ એઝ પોસિબલ, શક્ય હોય ત્યાં સુધી. એન્ડ લીન બેકવર્ડ, અને ધીમે રહીને પાછળ તરફ વળો. પ્રમોટ્સ બેલેન્સ, આજે સૂર્ય નમસ્કાર છે એ બેલેન્સ સમતુલા કરે છે. પ્રમોટ્સ ડાયજેશન, એટલે કે પાચન ક્રિયા સુધારે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, એટલે કે આપણા ખભાના સ્નાયુઓ અને હાથના સ્નાયુઓને વ્યાયામ આપે છે. ટોન ધ સ્પાઇન, કરોડરજ્જુને ક્રિયાશીલ બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, બેક એટલે પીઠ અને હિપ્સ એટલે નિતંબ, નિતંબને અને પીઠને ફ્લેક્સિબિલિટી આપે છે, ક્રિયાશીલ બનાવે છે. હવે ત્રણ નંબરની પોઝિશન જુઓ. ત્રણ નંબર બરાબર ધ્યાન આપજો. અહીંયા ત્રણ નંબર, આ ત્રણ નંબરમાં બંને હાથ છે એ આપણા અંગૂઠાને અડવાના આવવા જોઈએ અને આ રીતની મુદ્રા આવવી જોઈએ. નંબર થ્રી, બેન્ડ ફોરવર્ડ, આગળ તરફ નમો. પ્લેસ યોર પામ, તમારો જે હાથ છે એટ ધ સાઈડ ઓફ યોર ફીટ, તમારા પગની બાજુમાં હથેળી લઈ જાઓ. ટચ યોર નીઝ, તમારા ઘૂંટણને સ્પર્શ કરો. વિથ ફોરહેડ, તમારા ઘૂંટણને સ્પર્શ કરો અને તમારું કપાળ સાથે તમારા ઘૂંટણને સ્પર્શ કરો. એક્ઝેલ ડીપલી, એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢો, ઊંડો શ્વાસ બહાર કાઢો. તો આ જે પોઝિશન છે શું કરે છે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, શરીરનું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, અને પેટના સ્નાયુઓને એ ટોન્સ કરે છે, ક્રિયાશીલ બનાવે છે. પેટનો જે અન્ન માર્ગ છે એને તે ક્રિયાશીલ બનાવે છે. સ્ટ્રેચિસ બેક, પીઠને પોળી કરે છે. એન્ડ લેગ મસલ્સ, પગના સ્નાયુઓને પણ તે વ્યાયામ આપે છે. સ્ટિમ્યુલેટ સ્પાઇન નર્વ, કરોડરજ્જુને પણ કરોડની ચેતાઓ છે એને સ્ટિમ્યુલેટ કરે છે, ક્રિયાશીલ બનાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, એટલે કે લસિકા જે વહન છે, લસિકા તંત્ર છે એ ક્રિયાશીલ બનાવે છે. હવે ચાર નંબર જોઈ રહ્યો પહેલાં. ચાર નંબરમાં તમે પોઝિશન જુઓ કે વ્યક્તિએ પોતાના પગ અને હાથ કઈ પોઝિશનમાં મૂકવાના છે. એક પગ આગળ અને બીજો પગ પાછળ, અને માથું ટકટાર રાખવાનું છે. તો એ નંબર ચાર, ટેક વન લેગ બેક, એક પગને પાછળ લઈ જાઓ. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ, અને વિથ પામ, તમારા હથોડી, પામ ઓન ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર તમારા હથેળીને અને તમારા બીજા પગને આગળ લઈ જાઓ. રેઇઝ યોર હેડ, અને તમે તમારું માથું ઊંચું રાખો. એન્ડ ઇનહેલ, અને શ્વાસ લો. તો આ જે નમસ્કાર, સૂર્ય નમસ્કારની જે પરિસ્થિતિ છે એ શું કરે છે? તો એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને વ્યાયામ કરાવે છે. સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, એટલે કે આપણા હાથના અને કાંડાના જે સ્નાયુઓ છે એને સ્ટ્રેન્થન, મજબૂત બનાવે છે. નંબર ફાઇવ, નંબર ફાઇવ પહેલાં જોઈ લો. નંબર ફાઇવમાં જુઓ, બંને પગ પાછળ છે, બંને હાથ આગળ છે, અને આ રીતે નંબર ફાઇવ, બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ, જે આગળ પગ હતો એ પાછળ લઈ જવાનું છે, નેક્સ્ટ ટુ ધ અધર વન. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ફ્લોર,
તમારા જે નિતંબ છે એને જમીન ઉપર અટકાવવાની છે. વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી, તમારા શરીરને ટેકો આપવાનો છે તમારા હાથથી. એના પુશઅપ પોઝિશન, જ્યારે તમે પુશઅપ કરતા હો એ રીતે રહેવાનું છે. એન્ડ એક્ઝેલ, અને ઊંડો શ્વાસ બહાર કાઢો. તો આ જે પરિસ્થિતિ છે, સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન ધ હાર્ટ એટલે કે રક્ત રુધિરાભિસરણ ક્રિયાશીલ બનાવે છે, સ્ટ્રેન્થન હાર્ટ હૃદયને મજબૂત બનાવે છે, સ્ટ્રેન્થન રિસ્ટ કાંડાને મજબૂત બનાવે છે, એન્ડ આર્મ મસલ્સ અને સ્નાયુના જે હાથના સ્નાયુઓ છે તેને પણ મજબૂત બનાવે છે, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન અને ડોકનું અને ખભાનું જે તાણ છે એને ઘટાડે છે. મિત્રો, હવે નંબર 6 જુઓ, 6 નંબરની પોઝિશન જુઓ. બરાબર, તમારા બંને પગ જમીન ઉપર અડે છે, હાથ પણ જમીનને અડે છે અને માથું પણ. બરાબર, હવે આપણે એને જોઈશું. નંબર 6, લોઅર યોર નીઝ, નીઝ એટલે ઘૂંટણ, તમારા ઘૂંટણને નમાવો. ચેસ્ટ છાતી એન્ડ ફોરહેડ કપાળ વિથ યોર પામ ફર્મલી ઓન અ ગ્રાઉન્ડ. બરાબર, જમીન ઉપર તમે ખૂબ જ ચુસ્તપણે તેને સ્પર્શ કરાવો. નેક્સ્ટ યોર ચેસ્ટ ઓન ધ ગ્રાઉન્ડ, નેક્સ્ટ યોર ચેસ્ટ એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ. તમારું જે છાતી છે એ પણ જમીનને અડવી જોઈએ. હોલ્ડ યોર બ્રેથ હિયર, તમે અહીંયા તમારો શ્વાસ રોકવાનો છે. સ્ટ્રેન્થન ધ લેગ એન્ડ આર્મ મસલ્સ, હાથના અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક, ડોકમાં લવચિકતા લાવે છે. એન્ડ શોલ્ડર ખભામાં, સ્ટ્રેચ આર્મ્સ, હાથને શોલ્ડર ખભાને નેક ડોકને એન્ડ બેક મસલ્સ ને શું કરે છે, સ્ટ્રેચિસ કરે છે, વિસ્તૃત કરે છે. એક્સરસાઇઝ બેક મસલ્સ, તમારા પીઠના સ્નાયુઓને કસરત આપે છે. એન્ડ રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, તમારા ખભા અને ડોકને ટેન્શન એટલે કે માનસિક તાણ દૂર કરે છે. મિત્રો, નંબર 7માં જુઓ કે તમારું સંપૂર્ણ શરીર જમીન ઉપર છે, માત્ર માથું ઉપર તરફ અને હાથ આડે. આ 7 નંબરનો પોઝિશન જોઈ લો. નંબર 7, લોઅર યોર વેસ્ટ, તમારી કમર નમાવો. એન્ડ રેઇઝ યોર અપર બોડી, તમારી ઉપરનું જે બોડી છે, શરીર છે, તેને ઊંચું કરો. લુક અપવર્ડ, ઉપર તરફ જુઓ. એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, તમારા હાથ સીધા રાખો. ધેન ઇનહેલ, અને પછી તમે શ્વાસ લો. એટ અ સ્લો પેસ, ધીમે ધીમે શ્વાસ લો. તો 7 નંબરની જે પોઝિશન છે, સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન, જે પેટના જે અવયવો છે એમાં બ્લડ સર્ક્યુલેશન કરાવે છે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, પાચન માર્ગ જે છે એને ક્રિયાશીલ બનાવે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, અપર બોડી અને લોઅર બોડીને એ વિસ્તૃત કરે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન અ બેક, પીઠમાં લવચિકતા વધારે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ ઇન સ્પાઇન, જે નર્વ ચેતાઓ છે, કરોડની ચેતાઓ, એને સ્ટિમ્યુલેટ એટલે કે ક્રિયાશીલ બનાવે છે. 8 નંબરમાં તમે જોઈ શકો છો કે આ રીતે ઊંધો વી જેવો આપણને લાગે છે, તો પગ અને ધડ બંને વચ્ચે આ રીતે ઊંધો વી બને એ રીતે તમારે પોઝિશન આવવી જોઈએ. રેઇઝ યોર હિપ્સ, તમારા નિતંબને ઊંચા કરો. બ્રિંગ યોર હેડ, તમારું માથું ઊંચું કરો. ટુ ધ ફ્લોર, જમીન તરફ. વિથ આઈઝ ઓન ધ નેવલ, તમારી ડ્યુટી છે એટલે કે નાભી, તમારી આંખો નાભી ઉપર.
એન્ડ હીલ ઓન ધ ફ્લોર. અને તમારી જે પગની એડી છે તેને જમીન ઉપર રાખો. ધ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. અહીંયા તમને ઊંધા વી જેવી આખી પરિસ્થિતિ લાગશે. ધેન એક્ઝેલ, અને પછી ઊંડો શ્વાસ બહાર કાઢો. સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ ક્રિયાશીલ બનાવે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન ધ રિસ્ટ, કાંડાને મજબૂત બનાવે છે. એન્ડ આર્મ મસલ્સ, હાથના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, અને ડોકનું અને ખભાના જે તાણ છે એને મુક્ત કરે છે. તો હવે 9, 10, 11 and 12 આ પોઝિશન જે આગળની છે એવી જ છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ. ચોથી પરિસ્થિતિ હતી એ જ પ્રમાણેની છે. તે તમારે જે ચોથું આપણે આસન કર્યું એ જ પ્રમાણે તમારે કરવાનું છે. એન્ડ ઇનહેલ, અને ઊંડો શ્વાસ લેવાનો છે. એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. તો તમારા કરોડરજ્જુને વ્યાયામ આપે છે, કસરત આપે છે, અને હાથને મજબૂત બનાવે છે, અને કાંડાના જે સ્નાયુ છે એને પણ મજબૂત બનાવે છે. નંબર 10, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ્સ. આપણે ત્રીજા નંબરની જે પરિસ્થિતિ હતી, 3 નંબરની પોઝિશન, એના જેવી જ પોઝિશન છે. એટલે અને તમારે એની એ વસ્તુ રિપીટ કરવાની છે. અને એક્ઝેલ, શ્વાસ છોડવાનો છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, આપણામાં રક્ત જે રુધિર મિશ્રણ છે એને ક્રિયાશીલ બનાવે છે. એન્ડ ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્સ, પેટના પાચન માર્ગ જે છે એને ટોન કરે છે. સ્ટ્રેચિંગ બેક એન્ડ લેગ મસલ્સ, લેગ એટલે પગ, પગના સ્નાયુઓ અને પીઠના સ્નાયુઓને વિસ્તૃત કરે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ, અને સ્પાઇનલ નર્વ કરોડરજ્જુ જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને લસિકા તંત્રને ક્રિયાશીલ બનાવે છે. હવે 11 નંબરમાં પણ તમે જોઈ શકો છો, ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇન હેલ. જે સેકન્ડ પરિસ્થિતિ હતી એ જ પ્રમાણે તમારે અહીંયા ઊભા રહેવાનું છે, અથવા તો તમારે એને એ પોઝિશનમાં રહેવાનું છે. એન્ડ ઇનહેલ, અને ઊંડો શ્વાસ લો. પ્રમોટ્સ બેલેન્સ, તમારી સમતુલા વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, અને તમારો પાચન માર્ગ, પાચન ક્રિયા સુધારે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ખભા અને હાથના સ્નાયુઓને વ્યાયામ આપે છે. ટોન ધ સ્પાઇન, કરોડરજ્જુને ક્રિયાશીલ બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન અ બેક, પીઠમાં અને હિપ્સ અને નિતંબમાં ફ્લેક્સિબિલિટી, લવચિકતા લાવે છે. નંબર 12, ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનો આ ફાઇનલ સ્ટેજ છે. ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ, આ ફર્સ્ટ સ્ટેજ જેવો જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, તમારે અહીંયા ખૂબ જ સામાન્ય રીતે તમારે શ્વાસ લેવાનો છે. પ્રમોટ્સ બેલેન્સ, તમારામાં સમતુલા વધારે છે. સ્ટિમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્રને બરાબર ક્રિયાશીલ બનાવે છે. એન્ડ એક્સરસાઇઝ શોલ્ડર એન્ડ બેક એન્ડ નેક મસલ્સ, દુખના સ્નાયુઓ, પીઠ અને ખભાને કસરત આપે છે. તો મિત્રો, આપણા જીવનમાં સૂર્ય નમસ્કાર એટલું બધું મહત્ત્વનું છે, તો આપણે એવું મનમાં પ્રણ કરીએ કે રોજ સવારે 15-20 જેટલા સૂર્ય નમસ્કાર આપણે કરીએ, અને આપણે તંદુરસ્ત રહીએ. બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.